વાપી તાલુકાના ખરાબ માર્ગોથી વાહન ચાલકો પરેશાન. બલીઠા માર્ગ પર મસમોટા ખાડાઓને લઈને વાહનો ગતિ મર્યાદા ધીમી પડતા ટ્રાફિક સમસ્યા સર્જાય છે. વાપી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ વરસાદ શરૂ થતાં જ વાપીમાં મોટા ભાગના માર્ગો ઉપર મસમોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળી રહ્યા છે. ખરાબ માર્ગને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાપી બલીઠા માર્ગ જે સંઘ પ્રદેશ દમણ અને નેશનલ હાઈવે નંબર 48 ને જોડતો ટૂંકો માર્ગ છે અને ભારે વાહન ચાલકો માટે આ બલીઠાનો માર્ગ જ ઉપયોગી બની રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બલીઠાના માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. બલીઠા રેલવે ફાટક પાસે ખાડાઓ પડી જતા વાહન જલ્દીથી પસાર થઈ શકતા નથી તથા બલીઠા રેલવે લાઇન ઉપર રબરાઇઝ્ડ બેસાડવામાં આવેલ છે તે પણ ક્યાં ક્યાં કૂંચકાઈ ગયેલા છે, જેને લઈને નાના મોટા વાહનો પસાર થવામાં મોટી તકલીફો પડી રહી છે અને માર્ગ ઉપર પાણી ભરાયા રહેવાના કારણે ક્યારેક ખાડાઓમાં પણ પાણી ભરાઈ જાય છે અને વાહન ચાલકોને તેનો ખ્યાલ આવતો નથી અને બલીઠાના મુખ્ય દ્વાર એટલે કે નેશનલ હાઈવે નંબર 8 પર તો મોટા ખાડાઓ પડી ગયેલા છે, જ્યારે આ હાઈવે ઉપરનો એક લાઇન પર પણ ખાડાઓ પડી ગયેલા છે, જેને લઈને હાઈવે પરથી જતા વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે. તો બીજી તરફ બલીઠા હાઈવે તરફ આવનારા વાહન ચાલકોએ ખાડાઓને લઈને લાંબો ટર્ન મારવાની નોબત આવી રહી છે, જ્યારે ટુ વ્હીલર વાળાઓ માટે પણ પસાર થવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે. વાપીના વાયબ્રન્ટ બજાર હાઈવેના સર્વિસ રોડ માર્ગ પર પણ મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહનોની ગતિ મર્યાદા ધીમી પડી રહી છે. વાપીના મોટે ભાગના ખરાબ માર્ગોને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને સવાર સાંજ વાહનોની લાંબી કતારોથી ટ્રાફિક સમસ્યા વધી રહી છે. પોલીસની ટીમ ખડે પગે રહેવા છતાં ટ્રાફિક નિયંત્રણ થતી નથી. માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.